છે આ વિટામિન એ ના સ્ત્રોતો છે કોથમીર શક્કરિયા ગાજર કાકડી લીલા પાનવાળા શાકભાજી પાલક અને મેથી આ ખાવાથી આપણને વિટામિન એ મળે છે આ વિટામિન બી ના સ્ત્રોત છે દૂધ સોયાબીન ઈંડા લીલા પાનવાળા શાકભાજીમાં ફુલેવર કોબી અને પાલક આ ખાવાથી આપણને વિટામિન બી મળે છે આ વિટામિન સી ના સ્ત્રોત છે મોસંબી નારંગી લીંબુ આંબળા જામફળ અને કેરી આ ખાવાથી આપણને વિટામિન સી મળે છે આ વિટામિન ડી ના સ્ત્રોત છે દૂધ ઈંડા માછલી સૂર્યના કિરણો અને દહીં આ ખાવાથી આપણને વિટામિન ડી મળે છે આ વિટામિન એચ ના સ્ત્રોત છે જુવાર ઘઉં બાજરો અને બાજરી આ ખાવાથી આપણને વિટામિન એચ મળે છે આ વિટામિન કે ના સ્ત્રોત છે શરીરમાં થતી ચયાપચયની ક્રિયા આ કરવાથી આપણને વિટામિન કે મળે છે સૂર્યમંડળ સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થો મળીને સૂર્યમંડળ બનાવે છે તો ચાલો આપણે સમજીએ સૂર્ય અને તેના ગ્રહો વિશે સૂર્ય સૂર્ય તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે બુધ બુધ તે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે સૌથી નાનો ગ્રહ છે મંગળ મંગળ તે સૌથી તેજસ્વી ગ્રહ છે મંગળનું ખુલાય બુધ બુધ તે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે ખૂબ તેજસ્વી ગ્રહ છે પૃથ્વી પર પાણી હવા ભૌગોલિક પરિસ્થિતિમાં જીવન શક્ય છે મંગળ મંગળ તે લાલ રંગનો ગ્રહ છે તેને ઉપગ્રહ પણ છે ગુરુ ગુરુ તે સૌથી મોટો ગ્રહ છે પૃથ્વી કરતા પણ 150 ગણો મોટો છે શનિ શનિ તે પીળા રંગનો ગ્રહ છે તેને સુંદર વલયો પણ છે યુરેનસ અને નેપ્ચ્યુન સૂર્યમંડળના સૌથી દૂરના ગ્રહો છે શરીરના જુદા જુદા પ્રકારની રુધિરવાયુઓ જોવા મળે છે તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજન ચેતાકોષમાં ભરાય છે ઓક્સિજનનું વહન શરીરના બાકી ભાગો સુધી થવું જરૂરી છે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતા ભિન્ન હોય છે કારણ કે તેમાં કોષ રસ પટલ ને પટલ કોષ દ્વાર આવેલ હોય છે હૃદય સાથે ધબકતો અને પંપ તરીકે કાર્ય કરતો અંગ છે આંગળીઓની અંદર ને તરફ વાળીને મુઠ્ઠી વાળો તમારું હૃદય સામાન્ય પણ હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના ખંડ શેપિકો તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી આ એક લાઇટ સીધી દિશામાં પસાર થાય છે ફાયર ડિટેક્ટર ઓકે એક વાર લો બોટલના નીચેના ખુલ્લા તળિયા પર બોટલના
તેના ખુલ્યા ખુલ્લા તળિયા પર પાતળો રબર અથવા પ્લાસ્ટિકની સીટ રબર બેલ્ટથી બાંધો. જ્યારે પાણી બ્લેડ પર પડે ત્યારે બઝર વાગે છે. ડેમ છલકાય અને બજર વાગ્યું. જેમાં મોટર, બેટરી, વાયર એમ જ સ્વિચ નો ઉપયોગ કરવામાં આવેલો છે. એક પ્લાસ્ટિક ની બોટલ નો તેમાં વાયર જોડીને આ એસી બનાવવામાં આવેલી છે. મનુષ્યમાં પાચન તંત્ર મુખ ગુહા અને નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વારમાં અંત પામે છે. આ બધા ભાગો ભેગા મળીને પાચનનળી પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. આ એક રૂમ હીટર છે, એનો ઉપયોગ શિયાળામાંથી તો હોય છે. એમાં બેટરી, સ્વિચ, વાયર તેમજ બલ્બનો ઉપયોગ કરે છે. આ એક સૂર્ય છે, તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આ એક વૃક્ષ છે, તે ઉત્પાદક છે, ખોરાક જાતે બનાવે છે. ગાય, ભેંસ, બકરી શાકાહારી પ્રાણીઓ હોય છે. વરુ શિયાળ માંસાહારી પ્રાણીઓ હોય છે. સિંહ, વાઘ, ચિત્તો ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ હોય છે. ઉનાળામાં ગરમી વધુ હોવાથી જળાશયના પાણીની બાષ્પ બને છે, જેને બાષ્પીભવન કહે છે. પાણીની બાષ્પ હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે. વાતાવરણનું તાપમાન ઘટતા બાષ્પ ઠંડી પાણીના ટીપામાં ફેરવાય છે. હવામાનના ધૂળની રજકણની આસપાસ પાણીના ટીપા જામે છે અને વાદળ બંધાય છે. પવનને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જામેલા પાણીનું પ્રમાણ વધતા વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર ફરે છે અને આ ક્રિયાને જળચક્ર કહે છે. જુદા જુદા પરનાસ્તા અને જીવ દ્વારા આપણે સ્વાદો પરો કરી શકીએ છીએ. તેના પર સાંકળો આવેલા છે, જેનાથી આપણે સ્વાદની પરખ થઈ શકે છે. તો હવે આપણે જાણીએ સાંકળોના સ્થાન. કડવું, ખાટું, ખારું અને ગળ્યું. હું કોરોના વાયરસ છું. બધા લોકો મારાથી ડરે છે. ઝડપથી ફેલાવો કરીશ. એક માણસમાંથી બીજા માણસમાં હું ઝડપથી સંક્રમણ ફેલાવીશ. હું વેક્સિન છું, જે તમે મને લેશો છો કોરોના વાયરસ ભાગી જશે. હું તમારું રક્ષણ એક સૈનિકની જેમ કરીશ. વેક્સિન લેશો તો તમે તમારા પરિવારને સલામત રાખી શકશો. અફવા છોડો, વેક્સિન લો અને કોરોના વાયરસ વિવિધ પ્રદેશમાં પ્રાણીનું અનુકૂલન છે. આ એક હવાની ફોર્મ છે. મૂકી દો.